મોડાસામાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ દલિત સમાજની દીકરીના હત્યારાઓને ફાંસીની માંગ સાથે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેતપુરની અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓને તેમજ સમાજના યુવાનો, મહિલાઓ તેમજ આગેવાનો દ્વારા આજે જેતપુર મામલતદારને મોડાસામાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર દલિત સમાજની દીકરીને પૂરતો ન્યાય મળે અને તેના હત્યારાઓને ફાંસીની સજા મળે તેવા સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર દિલ્હીની નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસીની સજા સાંભળવામાં આવી છે, ત્યારે આજ ગુજરાતના મોડાસા તાલુકામાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર એક દીકરીની હત્યારાઓને ફાંસીની માંગ ઉઠી છે, તેમજ કાર્યવાહી કરવામાં ઢીલ કરતા તમામ જવાબદાર પોલીસ અધિકારીઓની ડિસમિસ કરવાની માંગ કરી હતી, તેમજ ગુજરાત સરકાર આ બાબતમાં ઢીલું વલણ રાખવા બાબતે આવેદનપત્રમાં સરકારની નીતિઓને સખત શબ્દોમાં વખોડ્યું હતું. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર. મોડાસાની અંદર જે દલિત સમાજની દીકરી ઉપર જે દુષ્કર્મ કરવામાં આવેલું છે એના જે હત્યારાઓ છે એને ફાંસીની સજા મળે એવી અમારી માંગ અમે કરી છે. એટલે જેતપુરનો જે દલિત સમાજ છે એ લોકો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે આગળ જતાં કોઈ પણ સમાજની દીકરી ઉપર આવા દુષ્કર્મ થતા ન રહે એવી અમારી માંગ છે.